हेलो बाड़को, गुड मॉर्निंग। तो आज आपणो विषय छे गुजराती। तो आगळना विडियो में आपणे गुजरातीनी बुक में चित्र जोई खाली जग्या पूरो अने बीजू खाली जग्या में खूटतो अक्षर लखता शीखी गया। तो आजे आपणे गुजरातीनी बुक में पेज नंबर 16 काढीशुं। तो सौथी पहेला आपणे अहीं लखीशुं CW अने अहीं तारीख लखीशुं। तो आजे आपणे अक्षरो वांचता अने लखता शीखीशुं। तो पहेलो छे क ने दीर्घई की। तो आपणे अहींया टपका टपका उपर क ने दीर्घई की लखीशुं अने नीचेनी लाइनमां आपणे फरी क ने दीर्घई की लखीशुं। हवे आगळ आपणे अहींया टपका टपका उपर ख ने दीर्घई की लखीशुं। अहींया नीचेनी लाइनमां ફરીથી ખ ને દીર્ઘઈ ખી લખીશું। હવે આગળ આપણે આ ટપકા ટપકા ઉપર ઘ ને દીર્ઘઈ ઘી લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી ઘ ને દીર્ઘઈ ઘી લખીશું। અહીંયા ટપકા ટપકા ઉપર ઘરના ઘ ને દીર્ઘઈ ઘી લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી આપણે ઘ ને દીર્ઘઈ ઘી લખીશું। ચ ને દીર્ઘઈ ची લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી આપણે ચ ની દીર્ઘઈ ચી લખીશું। અહીંયા ટપકા ટપકા ઉપર આપણે અહીંયા છ ની દીર્ઘઈ છી લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી આપણે છ ની દીર્ઘઈ છી લખીશું। પછી અહીંયા ટપકા ટપકા ઉપર જ ને દીર્ઘઈ જી લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી આપણે જ ની દીર્ઘઈ જી લખીશું। પછી આપણે અહીંયા જ ઝબલાના જ ને દીર્ઘઈ જી લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી આપણે જ ને દીર્ઘઈ જી લખીશું। અહીંયા આપણે ટ ને દીર્ઘઈ ટી લખીશું। નીચેની લાઇનમાં ફરી આપણે ટ ને દીર્ઘઈ ટી લખીશું। પછી આપણે અહીંયા ઠ ને દીર્ઘઈ ઠી લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી ઠ ને દીર્ઘઈ ઠી લખીશું। અહીંયા આપણે ટપકા ટપકા ઉપર ડ ને દીર્ઘઈ ડી લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી આપણે ડ ને દીર્ઘઈ ડી લખીશું। હવે આપણે અહીંયા ટપકા ટપકા ઉપર ઢ ને દીર્ઘઈ ડી લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી ઢ ને દીર્ઘઈ ડી લખીશું। અહીંયા આપણે ટપકા ટપકા ઉપર અણ ને દીર્ઘઈ અણી લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી આપણે અણ ને દીર્ઘઈ અણી લખીશું। અહીંયા ટપકા ટપકા ઉપર ત ને દીર્ઘઈ ટી લખીશું। આપણે અહીંયા નીચેની લાઇનમાં ફરી ત ને દીર્ઘઈ ટી લખીશું। અહીંયા ટપકા ટપકા ઉપર થ ને દીર્ઘઈ થી લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી આપણે થ ને દીર્ઘઈ થી લખીશું। અહીંયા આપણે દ ને દીર્ઘઈ દી લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી આપણે દ ને દીર્ઘઈ દી લખીશું। ટપકા ટપકા ઉપર ધ ને દીર્ઘઈ દી લખીશું। નીચેની લાઇનમાં ફરી આપણે ધ ને દીર્ઘઈ દી લખીશું। અહીંયા ટપકા ટપકા ઉપર ન ને દીર્ઘઈ ની લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી આપણે ન ને દીર્ઘઈ ની લખીશું। અહીંયા ટપકા ટપકા ઉપર પ ને દીર્ઘઈ પી લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી આપણે પ ને દીર્ઘઈ પી લખીશું। અહીંયા ટપકા ટપકા ઉપર ફ ને દીર્ઘઈ ફી લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી આપણે ફ ને દીર્ઘઈ ફી લખીશું। અહીંયા આપણે બ ને દીર્ઘઈ બી લખીશું। નીચેની લાઇનમાં ફરી આપણે બ ને દીર્ઘઈ બી લખીશું। અહીંયા ભ ને દીર્ઘઈ બી લખીશું। નીચેની લાઇનમાં ફરી આપણે ભ ને દીર્ઘઈ બી લખીશું। હવે અહીંયા ટપકા ટપકા ઉપર નીચે મ ને દીર્ઘઈ મી લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી આપણે મ ને દીર્ઘઈ મી લખીશું। અહીંયા ય ને દીર્ઘઈ ઈ લખીશું। અહીંયા નીચેની લાઇનમાં ફરી ય ને દીર્ઘઈ ઈ લખીશું।
અહીંયા ટપકા ટપકા ઉપર ર ને દીર્ઘ ઈ રી લખીશું, નીચેની લાઈનમાં ફરી ર ને દીર્ઘ ઈ રી લખીશું, અહીંયા ટપકા ટપકા ઉપર લ ને દીર્ઘ ઈ લી લખીશું, અહીંયા નીચેની લાઈનમાં ફરી આપણી લ ને દીર્ઘ ઈ લી લખીશું, અહીંયા આપણે વ ને દીર્ઘ ઈ વી લખીશું, નીચેની લાઈનમાં ફરી આપણે વ ને દીર્ઘ ઈ વી લખીશું, અહીંયા ટપકા ટપકા ઉપર શરણાઈના સ ને દીર્ઘ ઈ સી લખીશું, અહીંયા નીચેની લાઈનમાં ફરી આપણે સ ને દીર્ઘ ઈ સી લખીશું, ષટકોણના સ ને દીર્ઘ ઈ સી લખીશું, નીચેની લાઈનમાં ફરી આપણે સી લખીશું, સસલાના સ ને દીર્ઘ ઈ સી લખીશું, નીચેની લાઈનમાં ફરી આપણે સસલાના સ ને દીર્ઘ ઈ સી લખીશું, અહીંયા ટપકા ટપકા ઉપર હરણના હ ને દીર્ઘ ઈ હી લખીશું, નીચેની લાઈનમાં ફરી હી લખીશું, અહીંયા નળના અળ ને દીર્ઘ ઈ અળી લખીશું, નીચેની લાઈનમાં ફરી ળી લખીશું। તો આ ખાલી લાઈનમાં જેમ આપણે ક્લાસવર્કમાં લખ્યું એમ તમારે હોમવર્કમાં લખવાનું છે। થેન્ક યુ।